હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે આપણે તલાટી અને ક્લાર્ક માટે મોસ્ટ આઈ એમ એવા ગુજરાતી સાહિત્યકારોના કાવ્યોની કાવ્ય પંક્તિઓ જોઈશું તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો પસંદ આવે તો લાઈક અ વિડીયો શેર અવિડિયો એન્ડ ડોન્ટ ફગેટ ટુ સબસ્ક્રાઈબ અવર ચેનલ થેન્ક યુ ગુજરાતી સાહિત્યકારોની કાવ્યો અને પંક્તિઓ જે કોઈ પ્રેમ અંશે અવતરે કાવ્યની રચના દયારામ વેણીભાઈ પુરોહિતનું સૌ પ્રથમ કાવ્ય પુરાણો દીવડો આધુનિક અરણ્ય કાવ્ય કોનું છે નિરંજન ભગત શેખાદમ આબુવાલાનું કાવ્ય સંગ્રહ હવાની હવેલી મળે ન મળે કાવ્યસંગ્રહ આદિલ મનસુરી શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ યાયાવરી નરસિંહ મહેતાની આત્મચરિત્રક રચના હાર નિરંજન ભગતે નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાનો કઈ ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી છે પ્રાવાલ દ્વીપ કુંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા કવિતા કોની છે તો વિનોદ જોશી વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશી અવસાન સંદેશ કાવ્ય નર્મદ સોનેટ નામનો સંગ્રહ કોનો છે તો ચૂનીલાલ મડિયા ગુજરાતની ત્રણ શક્તિપીઠો બહુચરાજી અંબાજી પાવાગઢ મહાકાળીનું સ્તુતિ જ્ઞાન કોને કર્યું છે ગાન વલ્લભ મેવાડો કવિ બોટાદગરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ રાણી ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ તેજરેખા કથ્યુ કથે તે શાનો કવિ પંક્તિના કવિ કોણ છે તો શામળ અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ કૌટિલ્ય સંસ્કૃત માહિતી શોધ્યું પ્રાકૃત કીધું પૂરું શામળ દેહાભિમાન હતું પાશેર તે વિદ્યા ભણતા વધ્યું છે ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓ કૃષ્ણ દેખાય છે દયારામ અમે સુકુરુનું પૂમડું તમે અંતર રંગીલા રસદાર મકરંદ દવે છાયા એટલે છાપરા ને ચાવ્યા એટલે ઘર બોજા ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર કવિ દલપતરામ ઉમાશંકર જોશીના કાવ્યસંગ્રહ ગંગોત્રી નિશીધ પ્રાચીના વસંતવર્ષા વિગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયા આ સંગ્રહનું નામ સમગ્ર કવિતા નિરખીને ગગનમાં કોણ છુપી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે કવિતાના રચિતા કોણ છે તો નરસિંહ મહેતા